યાદ રાખજો, જેને દુઃખ માપવાનો હોય એને ક્યારેય પણ કોઈ જાતના ખુલાસા નહીં કરવા. ભૂલ અને ખુલાસા, ભૂલ અને ખુલાસા, ભૂલ અને ખુલાસા, આના સિવાય તમારા સંસારમાં બીજું કંઈ ચાલે જ ખરું? અને એક ખુલાસો થાય રે વળી પાછી નવી. દુઃખને માપ્યા સિવાય આપણે બીજું કાંઈ નથી કરતા આપણા સંસારમાં. એક વ્યક્તિ તમને બોલાવે નહીં તો તમને પણ વિચાર આવી જાય છે, આખો દિવસ અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આપણા પરિવારને આપણા ઘરવાળાને કઈ પડી જ નથી, તો હું કોના માટે કરું છું? બસ આ કોના માટે કરું છું એમ આપી દીધું છે. તમારી જવાબદારી તમે નિભાવો, જજમેન્ટ તમે નહીં આપી દો. જજમેન્ટ કર્મ સત્તા આપશે, જજમેન્ટ કુદરત આપશે, તમે જજમેન્ટ આપવાનું બંધ કરી દો. જૈન શાસન ન્યાયમાં નથી માનતું, જૈન શાસન સમાધાનમાં માને છે. એટલે જૈનો ક્યારે કોર્ટમાં ન જાય, કોર્ટમાં જાવ છે, બતાવે છે તમે માપ્યું છે, રાઈટ? તમે માપ્યું છે. જે માણસે માપવાનું બંધ કરી દીધું હોય એ જિંદગીમાં કોઈની ભૂલની ફરિયાદ ના કરે, જજમેન્ટ ના આપે, ન્યાય ન કરે. એ કરે તો બહુ બહુ શું કરે, સમાધાન કરે છે. માપો છો? અમે અમારી બેનને એના લગ્ન વખતે આટલું બધું કર્યું, પણ એને ત્યાં પ્રસંગ આવ્યો ત્યારે આ માપ્યું. તમારા લગ્નના પ્રસંગ બીજાના લગ્નના પ્રસંગમાં તમે ઘસાઈ ગયા હતા, અને તમારે ત્યાં પ્રસંગ આવ્યો ત્યારે એ વ્યક્તિ તમારી પાસે ખાલી પ્રસંગના દિવસે મોઢું બતાવ્યું, બાકીના જરા દિવસોમાં નહીં. અને એ વ્યક્તિએ જયારે મોઢું બતાવે ત્યારે તમને શું વિચાર આવે? બોલો, કોને સાચું કહેવાનું? નહીં નહીં નહીં, ન કયો તો પ્રોબ્લેમ શું આવે? એ કયો નહીં, ન કયો તો પ્રોબ્લેમ શું? ક્યાં સુધી? તો તમને એક જુલાબની ગોળી આપી દઉં. આપણે એટલા નિકૃષ્ટ છીએ, આપણને હેરાન કરનારો, સાચું બોલજો, આપણને હેરાન કરનારો બીજા દિવસે બીમાર પડે આપણે રાજી થઈએ? હવે બોલજો, આપણે રાજી? હા કે ના? અને જો હા તો આ સામાયિક લેવાનું બંધ કરો ને પૂજા કરવાનું બંધ કરો. પેલા એ ગુણ તમારા જીવનમાં અપનાવો, પછી તમે સામાયિક અને પૂજા ને પ્રતિક્રમણ ને પ્રવચનના અધિકારી છો. આટલી હદે તમે નીચા ઉતરી ગયા, માનવતાથી પણ ગયા. આ સમ્યક દર્શન અને દેશવીરતીના વેશ છે, અને એ વેશની અંદર પણ તમે જો એમ કહેતા હો મને હેરાન કરનારો જો બીજા દિવસે બીમાર પડે તો આપણે રાજી, મારા મારા રૂપિયા જે દબાવીને બેઠો હોય અને એને ત્યાં જો ઇન્કમ ટેક્સ વાળાની રાડ પડે તો શું કહેવાય, બધું અહીંનું અહીંયા છે. અરે વાહ, તું જજમેન્ટ આપવા બેસી ગયો. હું તો ઘણી વાર પૂછું, તમારા 5 લાખ જણે દબાવ્યા હોય અને વ્યક્તિ તમે સંખેશ્વર પહોંચ્યા એ પણ સંખેશ્વરમાં છે, હ, અને ત્યાં પૂજાનો ચડાવો બોલાય છે 1 લાખ મણ, 1.25 લાખ મણ, 1.5 લાખ મણ ને 5 લાખ સુધી એ ચડાવો ગયો. 1 લાખ મણ એટલે 5 લાખ રૂપિયા થાય ને? 1 લાખ મણમાં માણો કે ચડાવો ગયો, અને જયારે નામ બોલાયું અને તમને ખબર પડી સાલું જેને 5 મારા દબાવ્યા એ જ માણસ, એ વખતે શું વિચાર આવે? હવે એ કયો ગામના દબાવીને પોતે ધર્મ કરે છે ભલા માણસ? તમને એવો વિચાર ન આવ્યો કે મારા 5 લાખ આમ જાય તે ચાલે, પણ મારા 5 લાખમાં હું એક ભગવાનની પૂજાનો ચડાવો નથી દેતો? તમારા તરફ તમારે ક્યારે પિસ્તોલ તાકવાની જ નહીં. પાછો અમને કેવા, મારા સાહેબ જરા વ્યાખ્યાનમાં બોલો બોલો, આવી રીતના કે ધર્મ થતા હશે? ગામના દબાવીને બેઠો છે, દુનિયાને બતાવે છે કે મેં પહેલી પૂજાને ચડાવો લીધો. 199% મોઢામાં જવાબ હશે કે નહીં? હોય એને શું કરવું જોઈએ એના માલિક તમે નથી, એને શું કરવું જોઈએ એના માલિક તમે નથી. તમારે શું વિચારવું જોઈએ એ તમે નક્કી કરો. બહાર આવ્યા પછી તમારે એને પીઠ થાબડીને કેવું જોઈએ, દોસ્ત આમ મારા રૂપિયા જાય છે 5 લાખ, એમાં સમજી જાય કે ન સમજી જાય?